એક સમયની વાત છે એકવાર માતા લક્ષ્મી અને પનોતી વચ્ચે વાત વાતમાં એક પ્રશ્ન ઉદભવે છે પ્રશ્ન એમ છે કે બંનેમાંથી સારું કોણ દેખાય છે પનોતી કહે હું સારું લાગું અને લક્ષ્મીજી કહે હું સારી લાગું એટલે આવામાં ત્યાં નારદજી આવે છે નારદજી સમસ્યા પૂછે છે તો નારદજીને બધી હકીકત જણાવતા પ્રશ્ન કરે છે કે અમારા બંનેમાંથી સારું કોણ લાગે છે તમે આ પ્રશ્નનો નિર્ણય કરો નારદજી વિચારીને કહે છે આનો નિર્ણય મારાથી ન થાય તમે દેવતાઓ પાસે જાઓ એ યોગ્ય નિર્ણય કરી આપશે એટલે માતા લક્ષ્મી અને પન્નોતી દેવતા પાસે જાય છે ત્યાં જતા આ જ પ્રશ્ન કરે છે કે અમારા બંનેમાંથી સારું કોણ દેખાય છે દેવતાઓએ ઘણું વિચાર્યું દેવતાઓ પણ આનો જવાબ આપી શક્યા નહીં અને નિર્ણય કરી શક્યા નહીં એટલે અંતે નારદજી કહે છે તમે હવે છેલ્લે બ્રહ્માજી પાસે જાઓ એ જરૂર આ પ્રશ્નનું નિરાકરણ કરી આપશે એટલે માતા લક્ષ્મી અને પનોતી બ્રહ્માજી પાસે પહોંચ્યા અને ફરી બ્રહ્માજી પાસે આ જ સવાલ કર્યો કે અમારા બંનેમાંથી સારું કોણ દેખાય છે અંતે બ્રહ્માજીએ વિચારીને કહ્યું કે તમારે ચાલવાનું છે આ સમસ્યાનું સમાધાન લાવવા માટે બંને તત્પર હતા એટલે બ્રહ્માજીએ બંનેને ચાલવાનું કહ્યું લક્ષ્મીજી અને પનોતી બંને ચાલે છે અંતે બ્રહ્માજીએ ચાલવાનું બંધ કહ્યું બંનેને કહ્યું હવે સાંભળો હું કહું છું એ નિર્ણય યોગ્ય છે સાંભળો નિર્ણય એ છે કે તમે બંને સારા જ લાગો છો પણ લક્ષ્મીજી જ્યારે આવે છે ત્યારે સારા લાગે છે અને પનોતી જાય છે ત્યારે સારા લાગે છે આમ બ્રહ્માજીના નિર્ણયથી બંને ખુશ થયા અને બંને સારા જ છે એમ કહીને જવાબ આપ્યો એટલે બંનેમાં કોઈ મતભેદ ના થયો લક્ષ્મીજી આવે છે ત્યારે સારા લાગે છે અને પનોતી જાય છે ત્યારે ખરેખર લક્ષ્મીજી જ્યારે ઘરમાં આવે છે ત્યારે સારા લાગે છે અને પનોતી ઘરમાંથી જાય છે ત્યારે સારા લાગે છે